આપ સૌને મધર્સ ડે નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિશ્વની તમામ માતાઓને વંદન. જનનીને જોડ સખી નહીં જડે રે લોલ, પંક્તિઓના કવિ બોટાદકર સાચું જ કહે છે કે માતા જેવી જીવંત ઈશ્વરની મૂર્તિ આ જગતમાં કોઈ નથી. ઈશ્વરને પણ અવતાર ધારણ કરવા માટે માતાનો ખોળો પસંદ કરવો પડ્યો છે. માતાની કુખમાં સ્વર્ગ છે, માતા અજવાળાનો અવતાર છે. સ્ત્રી અનેક સ્વરૂપા છે, દીકરી, પત્ની, માતા, સાસુ. દરેક સ્વરૂપમાં સ્ત્રીનું સૌથી મોહક અને દિવ્ય ચેતનામય સ્વરૂપ એ જ્યારે માતૃત્વ ધારણ કરે છે ત્યારે લાગે છે. માતા પરિવારના સભ્યોમાં પોતાનું સુખ વહેંચી લે છે, એમાં જ એને આનંદ આવે છે. આ જગતની સર્વ માતાઓ જેમણે મા તરીકે પરિવારને સાચવ્યો છે અને પોતાના સંતાનોને ઉછેર્યા છે એ સમગ્ર માતાઓને વંદન કરું છું. માતાની સાથે સાથે માતૃભૂમિ ધરતી માતાને પણ વંદન કરું છું. ધરતી માતા પોતાનો પ્રેમ વૃક્ષો, ફળો, ફૂલો ઉગાડીને વ્યક્ત કરે છે. આપણી માતા આપણામાં આપણી ખુશીઓમાં એનો પ્રેમ ઓગાળી નાખે છે. મધર્સ ડેનો આ દિવસ કોઈ એક દિવસનો મોહતાજ નથી, પ્રત્યેક દિવસનો સરતાજ છે. માતા મમતા કરુણા વાત્સલ્યથી મઢેલી આપણી માતાઓને આજના પવિત્ર દિવસે અંતઃકરણપૂર્વક યાદ કરું છું. એમની સ્વસ્થતા ઈચ્છું છું. એમને કોઈ પણ બીમારી હોય તો નજીકના સારવાર કેન્દ્રમાં જઈને વિનામૂલ્યે સારવાર કરાવી શકે છે. આ વાત એટલા માટે કહું છું કે એક તંદુરસ્ત માતા ભવિષ્યના તંદુરસ્ત સમાજની પ્રેરણાદાતા છે. આપ સૌના હૃદયમાં વસતી સ્વસ્તી કરુણામયી વાત્સલ્ય મૂર્તિને વંદન. જય જય ગરવી ગુજરાત.